નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજ્યમાં મનપા ચૂંટણી માટે આજે અંતિમ દિવસ છે ત્યારે તમામ વિવિધ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. એ પછી રોડ શો હોય, બાઇક રેલી કે પછી ઘેર ઘેર જઈ લોકસંપર્ક દ્વારા પ્રચાર કરી રહ્યા છે. જામનગરના ગુલાબનગર વોર્ડ નંબર 11 ના બીજેપીના ઉમેદવારો ધર્મરાજસિંહ જાડેજા, તપન જસરાજ પરમાર અને અન્ય બે ઉમેદવાર દ્વારા વિસ્તારમાં મોટી બાઇક રેલીનું આયોજન કરી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. તો વોર્ડ નંબર 10 કડિયાવાડ ખાતે આશાબેન નટુભાઈ પરમાર સહિત ચારેય ઉમેદવારો ઘેર ઘેર જઈ લોકસંપર્ક દ્વારા મતદાન કરવા અપીલ કરતા નજરે જોવા મળ્યા હતા. તો અન્ય વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર સુભાષ જોશી સહિત ઉમેદવારોએ જંગી રેલી વિસ્તારમાં નીકાળી હતી. તો બીજી તરફ વોર્ડ નંબર 8માં દિવ્યેશ અકબરી સહિત વોર્ડના બીજેપી ઉમેદવારોએ જંગી બાઇક રેલીનું આયોજન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અને સમી સાંજે વોર્ડ નંબર 2માં યુવા મહિલા ઉમેદવાર ડિમ્પલબેન રાવલ સહિત ચારેય ઉમેદવારોએ વિસ્તારમાં લોકો સાથે જંગી સભા સંબોધી હતી, જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય પક્ષો પર આકરા પ્રહાર કરતા ભાજપને વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી હતી અને દરેક વ્યક્તિ દ્વારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ઉમેદવારો દ્વારા પ્રજાના કામોને લઈ તેમના પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરી તમામ કામોને પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પ્રચારનો છેલ્લો દિવસ છે. જામનગર મનપા માટેના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ સાચી હકીકત તો પ્રજા જ્યારે મતદાન કરશે અને પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે કે કોણ વિજયી બનશે. પ્રજા માટે એ જરૂરી છે કે મતદાન કરવું એ આપણો અધિકાર છે અને તે મત કોના માટે હોવો જોઈએ એ વિસ્તારની પ્રજા જ વધુ સારી રીતે જાણી શકે. આવો સાંભળી વિવિધ વિસ્તારોના મનપા માટે બીજેપીના ઉમેદવારોની પ્રતિક્રિયાઓ. અને લોક પ્રતિકાર એટલો મળી રહે છે ચારેય ઉમેદવારને, જે જે સ્થળે અમે જે જગ્યાએ જાય છે એક જ અવાજ એ લોકો કરે છે કે ચારેય ઉમેદવારને અમે બોરી જંગી લીધી જીતાડશું. અમને ગઈ ટર્મમાં જે લોકોએ ગઈ ટર્મમાં કોર્પોરેટર હતા ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની સરકારની અંદર જેટલા લોકો અમે કામ વિકાસના કરેલા છે, વિકાસની ગાથા સાથે આ વખતે પણ અમે જંગી લીધી ભારતીય જનતા પાર્ટીને અમે જીતાડશું એવું અમે લોકોને અમારી પાસે અપેક્ષા અને આશા રાખી છે. ખાસ કરીને મધ્યમ વિસ્તારમાં છો તમે અને લોકોના કયા પ્રશ્નો વધારે જોવા મળી રહ્યા છે? લોકોના અત્યારે જે કોઈ પ્રશ્ન છે એ ઝીણા મોટા પ્રશ્ન કોઈ જાતના ક્યાંય બાકી નથી. એટલો બધો વિકાસ જે તો સ્થળમાં બધે થયેલો છે, લોકો એનાથી સંતુષ્ટ છે. ખાસ કરીને કયા કાર્યો પર પ્રાધાન્ય આપવામાં આવશે તમારા તરફથી? અમારા તરફથી જે તે વિસ્તારમાં રોડ રસ્તા સફાઈ ઘાટ લાઇટ બરાબર જે પ્રજાલક્ષી જે કોઈ વિકાસના કામ હશે એમાં અમે મોટા મોટા પ્રબંધ આપશું. વોર્ડ નંબર 2માં અમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને અમે જો ચારેય ઉમેદવાર જંગી બહુમતી જૂટાય એવી બધા પબ્લિકે અમને સપોર્ટ આપ્યો છે. એના માટે બધા વિસ્તારના આગેવાન તથા બધા વિસ્તારના બહેનોને આભાર માની છીએ અને અમે જંગી બહુમતી ચૂંટાશું એવી અમને આત્મવિશ્વાસ છે. અને ખોટો કોંગ્રેસ પ્રચાર કરે છે કે મું કાલા, પણ આવતા સમયમાં બતાવશું અમે કેનું મું કાલું થાય એવી અમારે બધા તમને પત્રકારને વિનંતી છે. અમે 23 તારીખે સાંજે અમે તમને કહેશું કેના મૂળ કાલા થાય. જનતા પાર્ટી હંમેશા લોકોની વચ્ચે રહી અને કાર્ય કરેલું છે અને એ જ પ્રતિસાદ અમે સતત બધી જગ્યાએ મળી રહ્યો છે. લોકોને વિશ્વાસ છે અમારા ઉપર અને અમે લોકોના જે પણ કાર્યો બાકી રહ્યા છે અને તેમના જે પણ પ્રશ્નો છે એનો પૂરેપૂરો અમે અમારી ટીમ સારી રીતે એનો ઉકેલ લાવવા પૂરો પ્રયત્ન કરતા રહેશે. આજે ચૂંટણીના આખરી પડાવમાં અને ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દરેક કાર્યકરોનો ઉત્સાહ હતો કે આપણે બાઇક રેલી સ્વરૂપે દરેક મતદારોને જાગૃત કરીએ, સંપૂર્ણ મતદાન થાય તેના માટે આજે અમે બાઇક રેલીનું આયોજન કરેલ છે. આખા વોર્ડ અમારો વોર્ડ નંબર 8માં અમે ચારેય ઉમેદવાર કેતનભાઈ શાહ, તૃપ્તિબેન ખેતિયા, સોનલબેન કણઝારિયા અને હું દિવ્યેશ અકબરી ચારેય ઉમેદવારો સાથે રહી બાઇક રેલીનું આયોજન કરેલ છે. અને આખા વોર્ડમાં શ્રીનિવાસ કોલોની હોય, ઓસવા કોલોની હોય, હાથી કોલોની હોય, રઘુવીર સોસાયટી હોય, રણજીતનગર હોય, સર્વોદય, શક્તિનગર, કામદાર કોલોની, ઈ વિસ્તાર,
પ્રણામી સામેનો એકતા નંદમ વિસ્તાર ગોકુલનગરમાં મોહનનગરથી માંડી મુરલીધર નારાયણનગર કૈલાસનગર શ્યામનગર રામનગર અયોધ્યાનગર શેઠ માધુબાગ સુધીના સંપૂર્ણ વોર્ડમાં અમે બાઇક રેલી કરી અને મતદારોને જાગૃત કરીએ છીએ જેવું 70-75% જેટલું મતદાન કરી શકે અને અમે જે છેલ્લા ઘણા વર્ષોથી કરેલી કામગીરી અને આવનાર સમયમાં અમે ચારે ઉમેદવારો સારી રીતે કામગીરી કરી શકીએ તે માટે પેનલ ટુ પેનલ એક વ્યક્તિએ 4 મત આપી અમને ચારેને જંગી બહુમતીથી ચૂંટાવશે એવી અમને ખાતરી છે. અસ્તુ ભારત માતા કી જય. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ. તમામ પક્ષો ભાજપ કોંગ્રેસ આપ અપક્ષોએ ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે અને સભાઓ રોડ શો રેલીઓ અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અંતિમ દિવસે પણ રેલીઓ યોજી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ઘેર ઘેર સંપર્ક કરી રેલી યોજી મતદાન કરવા અપીલ કરી હતી. વોર્ડ નંબર 2 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છું અને વોર્ડ નંબર 2 ની જનતા અમને ઠેકી ઠેકીને મત દેશે અને અમે 4 કમળ અહીંયાથી અમે ગાંધીનગર મોકલશું એવો અમને આત્મવિશ્વાસ છે. અને કોંગ્રેસના લોકો નેગેટિવ પ્રચાર કરતા હોય છે, અમે કોઈથી ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવાર કે ભારતીય જનતા પાર્ટી કોઈથી નેગેટિવ પ્રચારમાં ઉતરતી પણ નથી. આ લોકો પેપરમાં ને એવી રીતે ને બોલતા હોય છે, બહારના ઉમેદવાર છે ને આમ છે ને તેમ છે ને, હકીકતે એ લોકોને ચૂંટણી કાચ પણ 78 વિધાનસભામાં નથી આવતા અમુકનું. અને આ લોકો એમ કહે છે પરિવર્તન પુનરાવર્તન નહીં, પરિવર્તન લાવો. પહેલાં 64 તમે ઉમેદવાર તો ઊભા રાખીને દેખાડો, પછી અમે બધું આ કરશું. પરિવર્તન ને પુનરાવર્તન ને જે કંઈ તમારે કરવું હોય, પૂરા ઉમેદવાર પણ ઊભા નથી રાખી શકતી કોંગ્રેસ પાર્ટી. અને ચૂંટણી લડવામાં ખોટા મુદ્દા ખોટા ગુમરાહ માર્ગ કરે છે કે સમાજના અમે હારશું તો સમાજ હારશે. સમાજ કોઈ દી ચૂંટણી હારતો જ નથી, સમાજ સામે સમાજ જ ચૂંટણી લડે છે. તો સમાજ સામે સમાજ ચૂંટણી લડતો હોય તો ક્યારે સમાજ ચૂંટણી હારતો જ નથી. ખોટી અફવાઓ ફેલાવે છે, ખોટા ગેરમાર્ગ કરે છે કે હું હારીશ તો સમાજ હારશે. હકીકત એવું કાંઈ છે નહીં, સમાજ સામે સમાજ જ ચૂંટણી લડતો હોય છે. અને આ લોકો ખોટી ગેરમાર્ગે દોરવાની નીતિ અપનાવે છે. અમે અમારા કામ અને નામના માટે માત માગવા નીકળ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનું એક જ સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. એ જ સૂત્ર ઉપર અમે આગળ વધી રહ્યા છીએ.